ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, હવે આપણે જે આઈયુપીએસસી નામકરણની શરૂઆત કરી ચૂક્યા છીએ એમાં વધારે સારી રીતે આપણે આગળ જવાનું છે. ઓકે, તમને બધાને જૂનું હું યાદ કરાવી દઉં કે કાર્બનની સંખ્યા એક હોય તો મિથેન, બે છે તો ઇથેન, ત્રણ છે તો પ્રોપેન, ચાર છે બ્યુટેન, પાંચ છે પેન્ટેન. થોડીક નવી સ્ટ્રેટેજીના મારા તમારી સામે લેક્ચર છે. અગાઉના આ બે ત્રણ લેક્ચરમાં આપણે બોર્ડ ઉપર મારા ફેસ સાથે આપણે વર્ક કરતા હતા, અને હવે અત્યારે તમને વધારે સારું વિઝન ક્લિયર કરાવવા માટે નવી સ્ટ્રેટેજી સાથેનો લેક્ચર હું લઉં છું, જેમાં મારો ફેસ તમારી સામે નથી બટ તમે મારો ફેસ બધા જોઈ લીધો છે. ફેસનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી રહેતું, કન્ટેન્ટનું ઇમ્પોર્ટન્ટ છે. તમે બધા ખૂબ સારી રીતે પાછા ફોકસ થઈ જાજો, આપણે ફરીથી આ યુપીએસસી નામકરણના કોન્સેપ્ટને આગળ ધપાવીએ છીએ. ઓકે, ચાલો હવે તમને નેક્સ્ટ મારે ક્રિયાશીલ સમૂહ શીખડાવવાનો છે, એમાં બહુ એક સરસ મજાની ઇન્ફોર્મેશનથી આપણે આગળ વધશું. ચાલો, હવેનો આપણો ક્રિયાશીલ સમૂહ આગળ વધી રહ્યો છે એ છે આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડને આપણે સંજ્ઞાથી બતાવીએ તો થશે સી એચ ઓ, અને જો આપણે એને અલગ પાડવો હોય તો તમામ વિદ્યાર્થીઓ ધ્યાનમાં રાખે, સી ડબલ બોન્ડ ઓ અને એચ આમ કરી શકાય. આમાં પ્રત્યય તમામ વિદ્યાર્થી યાદ રાખે, પૂર્વગ અથવા પ્રત્યય, આનો પ્રત્યય છે આલ. ઓકે, ક્રિયાશીલ સમૂહની સંજ્ઞા છે સી એચ ઓ અને નામ છે આલ્ડીહાઇડ, પ્રત્યય છે આલ. હવે તમને કહી દઉં, આપણી પાસે ધારો કે આમ છે સી એચ થ્રી સી એચ ઓ. હવે તમને બધાને ગપી ખબર છે, આપણું ગપી શું છે, આપણા રૂલ્સ એમાં કાર્બનની સંખ્યા ગણો. તો ચાલો, કેટલા કાર્બન છે, બે. ગપી સામે રાખજો આગળના લેક્ચરનું, જેને ખબર ન હોય પોતે નોટ ઉતારેલી હશે ને. ચાલો, બે કાર્બન એટલે શું કહેવાય, ઇથેન. ક્રિયાશીલ સમૂહ કયો છે, આલ્ડીહાઇડ. પ્રત્યય કયો લાગે, આલ. બે વત્તા ચાર બરાબર પાંચ, ઇથેન પ્લસ આલ. તો શું નામ થવાનું છે આનું, ઇથેનાલ. ઇઝ ઇટ ક્લિયર ટુ ઓલ, સમજાય છે તમને બધાને. આ આલ્ડીહાઇડ માટે આવી રીતે નામ આપણે દર્શાવી શકીએ છીએ. ઓકે, આલ યાદ રાખજો. તમામ વિદ્યાર્થીને યાદ હશે કે કાર્બોક્સિલિક એસિડ હોય તો એમાં પ્રત્યય આપણે શું આપેલો છે, ઓઇક એસિડ. એમ આલ્ડીહાઇડ માટે પ્રત્યય છે આલ. કાર્બોક્સિલિક એસિડને વિદ્યાર્થી મિત્રો આપણે કેવી રીતે ઓળખશું, તો સી ડબલ ઓ એચ થી ઓળખશું, અને આની ઓળખાણ શું છે, સી એચ ઓ છે. ઓકે, ચાલો બીજું આપણે સૂત્ર આપીએ, સી એચ થ્રી સી એચ ટુ સી એચ ઓ. ત્રણ કાર્બન છે તો પ્રોપેન, અને એનો આલ એટલે પ્રોપેનાલ. શું થશે, પ્રોપેનાલ. ચાલો, આ કાર્બન કેટલા છે, વન ટુ થ્રી ફોર, ચાર કાર્બન છે. ચાર કાર્બન એટલે બ્યુટેન, એનો આલ તો બ્યુટેનાલ. આનું નામકરણ તમારે બધાએ જાતે લખવાનું રહેશે, પ્રેક્ટિસ કરવાની. ઓકે, જેમ પ્રેક્ટિસ કરશો એમ તમને બધી વસ્તુ ખૂબ સારી રીતે સમજાઈ જશે. ચાલો, તો આ થઈ ગયું આપણો નેક્સ્ટ ક્રિયાશીલ સમૂહ આલ્ડીહાઇડ. ઓકે, ચાલો પછી હું આગળ વધું છું આલ્કીન. આલ્કીનની ઓળખ સી ડબલ બોન્ડ સી. જો બંધારણ કેમ બને, કાર્બનની ચાર સંયોજકતા હોય, બે આવી ગઈ બે બાકી, બે આવી ગઈ બે બાકી, એટલે ચાર બંધ મેં બતાવી દીધા છે. આમાં પ્રત્યય છે ઈન, યાદ રાખજો તમામ. શું પ્રત્યય છે, ઈન. ઓકે, હવે તમે જોજો નામકરણ કેમ બતાવું છું, સૂત્ર તો તમને આપેલું જ છે. ચાલો, સી એચ ટુ ડબલ બોન્ડ સી એચ ટુ. ચાલો, હોશિયાર વિદ્યાર્થીઓ હવે ક્લિકથી સમજશે કે કાર્બન કેટલા છે, બે. બે કાર્બનવાળા હાઇડ્રોકાર્બનનું નામ શું થાય, ઇથેન. ક્રિયાશીલ સમૂહ કયો છે ભાઈ, અહીંયા ડબલ બોન્ડ છે એટલે આલ્ડીહાઇડ, અને આલ્ડીહાઇડમાં પ્રત્યય કયો લાગે, ઇન. તો ઇથેન વત્તા ઇન, તો એને કહેવાય ઇથીન. શું કહેવાય, ઇથીન. ઓકે, જોડણીમાં હું થોડો કાચો છું, એકચ્યુઅલી ઇથિન નામ લખવું પડે, પણ હવે
સાયન્સના વિદ્યાર્થીઓને તો થોડુંક આવા બધા ઇસ્યુઝ હોય, બટ તમે ચલાવી લેજો. ઓકે, ઇથીન એ આનું આયુપીએસસી નામ થઈ જશે. હવે હું તમને થોડીક નવી ઇન્ફોર્મેશન આ જગ્યાએ જબરજસ્ત આપવાનો છું. આ તમને બહુ સારી રીતે આવડવું જરૂરી છે. જોજો તમે શું કરું છું. ચલો, આનું મારે આયુપીએસસી નામકરણ તમારી સાથે શેર કરવું છે. તો આપણે આપણા ગપી પ્રમાણે ચાલીએ. ચાલો, કાર્બનની સંખ્યા કેટલી છે? તો કે ચાર. આપણે કાર્બનની સંખ્યા કેટલી બતાવી દીધી? ચાર બતાવી દીધી. ચાર કાર્બન એટલે એને શું કહેવાય? બ્યુટેન કહેવાય. ક્રિયાશીલ સમૂહ કયો છે? ડબલ બોન્ડ દેખાય છે એટલે આલ્કીન કહેવાય. પછી આલ્કીનમાં પ્રત્યય કયો લાગે? તો કે ઇન લાગે. તો બ્યુટેન વત્તા ઇન, તો આપણે શું કહીએ? બ્યુટીન. પણ હવે તમે બધા આ જે નિયમ કહું છું એ નિયમને ધ્યાનથી સાંભળજો અને સમજજો. હવે આમાં મારે કાર્બનનું નંબરિંગ કરવું છે. તમે જોજો, ચાર કાર્બન ગણાય કેમ? કોઈ આમ ગણે, પેન્સિલથી લખું છું. એક, બે, ચાર. એક, બે, ત્રણ, ચાર. આ કાર્બનના નંબર આપણે ચાર દીધા. એક તમે આવી રીતે પણ કરી શકો અને આમે કરી શકો છો. વન, ટુ, થ્રી એન્ડ ફોર. આ બે રીત એ કાર્બનના નંબરિંગ્સ કરવા માટેની છે. વન, ટુ, થ્રી, ફોર. લેફ્ટ ટુ રાઇટ બી આપી શકાય અને રાઇટ ટુ લેફ્ટ બી આપણે આપી શકીએ છીએ. ઓકે, હવે તમે જોજો બેમાંથી સાચી રીત કઈ. તમને લોકોને મારે એ શીખવાડવાનું છે કે બેમાંથી સાચી રીત આની અંદર કઈ હશે. તો આપણી જે પ્રોપર વે છે ને, જો અહીંથી તમે ચાલો ને, તો આ ડબલ બોન્ડ કોની કોની વચ્ચે છે? થ્રી અને ફોરની વચ્ચે છે. અને અહીંથી ડબલ બોન્ડ કોની કોની વચ્ચે છે? વન અને ટુની વચ્ચે છે. અહીંયા થ્રી અને ફોર અને આ સાઈડ વન અને ટુ. તો સાચી રીત કઈ ગણાશે તમને લોકોને કહું? ઓછા નંબરવાળી, એટલે વન ટુની રીત સાચી ગણાય. અહીંથી થ્રી ફોર છે, અહીંથી વન ટુ છે. તો આ મેટર એ સાચી રીત ગણાશે. તો નામ થશે, હવે તમારે આવું કરવાનું, બ્યુટેન નહીં લખવાનું, બ્યુટ કરવાનું. પ્રોપેન હોય તો પ્રોપ કરવાનું, પેન્ટેન હોય તો પેન્ટ કરવાનું, હેક્ઝેન હોય તો હેગ્સ કરવાનું, હેપ્ટેન હોય તો હેપ્ટ કરવાનું, ઓક્ટેન હોય તો ઓક્ટ કરવાનું, આવું કરવાનું, બ્યુટ. ચાલો, હવે ફર્સ્ટ અને સેકન્ડ બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે, તો આપણે ગણશું આમ, બ્યુટ વન. ઓછા નંબરને પ્રાથમિકતા દેવાની, વન. અને ડબલ બોન્ડ માટે શું થઈ જાય? ઇન. તો આનું નોમેન્ક્લેચર થઈ જશે બ્યુટ વન ઇન. સમજાણું તમને લોકોને? ના સમજાય તો વિડીયો રિપીટ કરજો, આગળનું પાછું ધ્યાનથી સમજજો. આમાં સમજાવું. ચાલો, આનું હું નામકરણ કરું, કાર્બન ગણું. ચાલો, વન, ટુ, થ્રી, ફોર. આમ સાઈડથી આવું, વન, ટુ, થ્રી, ફોર. ચાલો, ઉપર કઈ બાજુ ડબલ બોન્ડ છે? ટુ અને થ્રી વચ્ચે. નીચે કેવી રીતે ડબલ બોન્ડ છે? ટુ અને થ્રી વચ્ચે. બે બાજુ ટુ એન્ડ થ્રી વચ્ચે ડબલ બોન્ડ છે. તો બંને સાઈડથી નામ આપીએ, વાંધો નથી. નામ આવું થશે બ્યુટ ટુ ઇન. સમજણ શું નામ થવાનું છે? બ્યુટ ટુ ઇન, આવવાનું નામકરણ થાય. હજી હું તમને આનું એક્ઝામ્પલ આપું, તમને વધારે સારી રીતે સમજાશે. સી એચ ટુ, સી એચ ટુ, સી એચ ડબલ બોન્ડ સી એચ ટુ. ચાલો, કાર્બન કેટલા છે? જો તમે, પાંચ છે. વન, ટુ, થ્રી, ફોર, ફાઈવ. આમ જોઈએ તો પાંચ કાર્બન આમથી આવીએ. ચાલો, વન, ટુ, થ્રી, ફોર અને ફાઈવ. બે સાઈડથી અવાય છે. તો આમથી આવો તો ડબલ બોન્ડ કોની કોની વચ્ચે છે? ફોર અને ફાઈવની વચ્ચે. અને આમથી આવો તો વન અને ટુની વચ્ચે. તો સાચી મેથડ કઈ ગણાશે? નીચેની. આ આયુપીએસસી નામકરણનો નિયમ છે. કાર્બન કેટલા છે? પાંચ. પાંચ તો કરવાનું પેન્ટ. અને એક અને બેમાંથી ઓછા ક્રમાંકને પ્રાયોરિટી આપીએ, પેન્ટ વન ઇન. આવું થશે, પેન્ટ વન ઇન. ઓકે, ચાલો આમ કરીએ. જો હજી એક તમને એક્ઝામ્પલ સમજાવું. આમ ચાલો અહીંથી આપીએ, વન, ટુ, થ્રી, ફોર અને ફાઈવ. અહીંથી આપીએ, વન, ટુ, થ્રી, ફોર અને ફાઈવ. આમથી આવો તો ટુ અને થ્રી વચ્ચે ડબલ બોન્ડ છે. આમથી આવો તો થ્રી અને ફોર વચ્ચે ડબલ બોન્ડ છે. તો સાચું કયું ગણાય? ટુ થ્રી.
કારણ કે ઓછો નંબર છે આ 23 આ 23 ગણો ના 43 ગણો 23 નાનો આંકડો થાય ને આ તો તમને યાદ રાખવા માટે કહું છું તો આવું નામ થાય પેન્ટ ઓછા નંબરને પ્રાયોરિટી 2 ઇન આનું નામ થશે પેન્ટ 2 ઇન ઓકે આવી રીતના તમે નામકરણ કરી શકો છો આલ્કીન સંયોજનોના ઓકે એવી જ રીતે હું તમને લોકોને કહી દઉં આ જગ્યાએ સપોઝ કે આપણી સામે અહીંયા આવે છે જે નામકરણ દર્શાવવાનું છે એ રેફરન્સ ઉપર વાત આપણે જોઈએ આલ્કાઇન કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય આલ્કાઇનમાં આલ્કાઇનમાં નામને અંતે પ્રત્યય આવી જાય છે આઇન ઓકે ચાલો એનું એક્ઝામ્પલ લઈ લઈએ આપણે ચાલો જોજો તમે કાર્બન કેટલા છે 1 2 3 4 આમથી 1 2 3 4 આમ બાજુએ 2 3 આમ બાજુએ 2 3 2 અને 3 વચ્ચે શું છે ટ્રિપલ બોન્ડ છે તો આપણે આવું કરીએ જો બ્યુટ 2 આઇન હવે આલ્કાઇન હોય એમાં પ્રત્યય કયો લાગે છે આઇન આપણે આયુપીએસી નામકરણનો જે રૂલ છે એ તો તમારે જાળવીને જ ચાલવાનું છે ઓકે ચાર કાર્બન છે તો બ્યુટેન આપણે ઘપી યાદ રાખજો આલ્કાઇન છે પ્રત્યય આઇન આવે બ્યુટેન પ્લસ આઇન તો બ્યુટાઇન ગુજરાતીના જાણકાર વિદ્યાર્થીને સંધિ છોડો એમ આવડે હું એમ કહું બ્યુટાઇનની સંધિ છોડો બ્યુટાઇનની તો તમે આમ જ કરો બ્યુટ વત્તા આઇન એમ જ સંધિ છૂટે તમને હું એમ કહું પેન્ટિનની સંધિ છોડો તો પેન્ટ પ્લસ ઇન એમ જ કરી શકો ને પેન્ટ પ્લસ ઇન બ્યુટીન બ્યુટ પ્લસ ઇન એમ બ્યુટાઇન બ્યુટ પ્લસ આઇન એ વિદ્યાર્થીઓ ગુજરાતીને જાણકાર વિદ્યાર્થી ખૂબ સારી રીતે વાત સમજી શકે ચાલો આવું છે આમાં શું કરશું ચાલો આની અંદર આપણે જોઈએ આ 1 2 3 4 અને આમથી આવીએ તો 1 2 3 4 અહીંયા 3 અને 4 વચ્ચે ટ્રિપલ બોન્ડ અહીંયા 1 અને 2 વચ્ચે ટ્રિપલ બોન્ડ તો શું સાચું ગણાશે કાર્બન તો 4 જ છે તો બ્યુટ હવે અહીંયા 1 અને 2 વચ્ચે ટ્રિપલ બોન્ડ છે તો આને પ્રાથમિકતા દેવી પડે 1 નામકરણ થશે બ્યુટ 1 આઇન ઓકે બ્યુટ 2 આઇન બ્યુટ 1 આઇન આવું આનું નોમેન્ક્લેચર આલ્કાઇન જ્યારે આપણી વચ્ચે પ્રેઝન્ટ છે ત્યારે આપણે આપીએ છીએ આલ્કીન આવી ગયું આલ્કાઇન આવી ગયું આલ્ડીહાઇડ આવી જાય છે અને તમારા સિલેબસ પ્રમાણે હવે આપણે લઈ લઈએ ધારો કે હેલોજન બરાબર ધ્યાનથી સમજો હેલોજનને સંજ્ઞા આપવામાં આવે છે એક્સ એક્સ બરાબર ફ્લોરિન ક્લોરિન બ્રોમિન ને આયોડિન ચાર ગણાય એફ શું છે ફ્લોરિન છે સીએલ શું છે ક્લોરિન છે બીઆર શું છે બ્રોમિન છે અને આઈ કોની સંજ્ઞા છે આયોડિનની સંજ્ઞા છે હવે આ તમારી સામે એવું ઉદાહરણ આવે છે એમાં પૂર્વક આવે છે પૂર્વક છે હેલોજનનો હેલો જો ફ્લોરિન હોય તો ફ્લોરો લખવાનું આગળ પૂર્વક લગાડવાનું ક્લોરિન છે તો ક્લોરો બ્રોમિન છે તો બ્રોમો અને આયોડિન છે તો આયોડો એ પૂર્વક તરીકે આની અંદર લાગશે ફ્લોરો ક્લોરો બ્રોમો અને આયોડો ઓકે આ આપણે પૂર્વક આપી દીધા હવે અહીંયા હું તમને આનું નામ સમજાવું આવું છે ચાલો કાર્બનની સંખ્યા ગણીએ તો આ 1 2 અને 3 આ કાર્બન નથી હો આ ન ગણાય નંબરમાં ન દેવાનું હોય આ લેફ્ટ ટુ રાઈટ આવ્યા ચાલો આપણે ઊંધા પણ વિચારીએ 1 2 અને 3 બેમાંથી સાચો રસ્તો કયો આમાં બ્રોમિન 3 નંબર ઉપર આવે છે આમાં બ્રોમિન 1 નંબર ઉપર આવે છે તો 1 નંબર એ વધારે વેલિડ ગણાય કારણ કે ઓછો ક્રમ છે તો આ 1 ચાલો હવે આપણે ખોપી યાદ કરો કાર્બન કેટલા છે 3 કાર્બન એટલે શું થાય પ્રોપેન ક્રિયાશીલ સમૂહ કયો છે હેલોજન મોઢે સમજી શકશો ને તમે હેલોજનમાં કોણ છે બ્રોમિન એટલે બ્રોમો તો બ્રોમો પહેલા લગાડવું પડે એટલે બ્રોમો પ્રોપેન 1 બ્રોમો પ્રોપેન એવું એનું નામકરણ થાય ચાલો આમાં આપણે વિચારીએ આમાં 1 આ બે બાજુથી આપણે નામકરણ આપીએ જો આ 1 આ 2 અને 3 આમ સાઈડથી આવીએ તો 1 2 અને 3 જ થાય છે તો બીજા નંબર ઉપર બ્રોમિન છે નામ શું થશે
2-bromo-propan. Intelligent student, આસાની થી મારી વાત સમજી શકશે. આ થઈ ગયું 1-bromo-propan અને આ થઈ ગયું 2-bromo-propan. એક અગત્યની વાત તમને લોકોને કરું, આ બે સંયોજન તમે જુઓ છો કેવા છે, બેના અણુસૂત્ર સરખા છે. જોજો તો જેના અણુસૂત્ર સરખા હોય પરંતુ બંધારણ જુદા જુદા હોય, 1-bromo-propan અને 2-bromo-propan બંધારણ તો જુદા જ છે, તેમને એકબીજાના સમઘટકો કહે છે. અને આ ઘટનાને કહેવાય, આ જે બહેનું એને કહેવાય સમઘટકતા. યાદ રાખજો, એક માર્કનો અગત્યનો હેતુલક્ષી ક્વેશ્ચન તમારી સામે આવી જાય છે કે આ બેના અણુસૂત્ર સરખા છે પણ બંધારણ બેના જુદા જુદા છે. આ 1-bromo-propan છે અને 2-bromo-propan છે, તો તેમને શું કહેવામાં આવે છે, સમઘટકો. એકબીજાને આવું છે બને એને ઘટનાને સમઘટકતા કહે છે. ઓકે, તો આજના લેક્ચર માટે આપણે આલ્ડીહાઇડ, આલ્કીન, આલ્કાઇન, હેલોજનના બંધારણીય સૂત્રોની સમજૂતી દીધી છે, એટલે કે આઈયુપીએસી નોમેન્ક્લેચર આપણો ઓલમોસ્ટ ખતમ થઈ જાય છે. હવે હું તમને પ્રક્રિયા આધારિત સમજૂતી આપવાનો છું. વધીને 2 or 3 લેક્ચર્સમાં આપણું જે ચેપ્ટર છે એ 2 લેક્ચર્સમાં ખતમ પણ થઈ જવાનું છે. ઓકે, તો આવી રીતના તમારે આ મેટર સરસ રીતે સમજવાની થશે. પછી મારે જે તમને થોડીક બીજી ઇન્ફોર્મેશન હજી દેવી છે બહુ અગત્યની, એ હું તમને આગળના લેક્ચરમાં પણ આપીશ. ઓકે, તો આજના લેક્ચર માટે આપણે આટલી જ મેટર રાખી રહ્યા છીએ અને તમને PDF મળી જશે. થેન્ક યુ ડિયર સ્ટુડન્ટ્સ ફોર ટુડેઝ ઇમ્પોર્ટન્ટ લેક્ચર ઓફ કાર્બન એન્ડ ઇટ્સ કમ્પાઉન્ડ.